સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ, રેવન્યુ સહિતની ટીમ, પાલિકા કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફ્ટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં બે દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં 28ની જિંદગી ભસ્મીભૂત થઈ ગઈ હતી, જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરને બેરાણા રોડ આવેલી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફ્ટી એનઓસીની મંજૂરી ના હોવાથી ફાયર વિભાગની ટીમ, રેવન્યુની ટીમ, પાલિકાની કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે હિંમતનગર શહેરમાં ગેમ ઝોન સહિત ખાનગી હોસ્પિટલોમાં એનઓસી અને ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા. મહેશભાઈ, આજે જે તપાસ કરવામાં આવી, કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી, કઈ પ્રકારની કરવામાં આવી? આજે હિંમતનગર નગરપાલિકામાં નવીન ભરવેલ વિસ્તાર જે છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતા જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી, તો આજે મિલકતને સીલ મારેલ છે. જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે જે તમારા વિસ્તારમાં જે નવીન ભરવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતા જે જે ગેમ ઝોન હોય તો એ મિલકતોને આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. આજે ગેમ ઝોનની અંદર તપાસ કરવામાં આવી તેમાં કેવી પ્રકારની ખામીઓ જોવા મળી? ક્ષતિઓમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે, તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર એક્સ્ટિંગ્વિશર હોય એ પણ યુઝ કરેલા નથી, તો એ બધી ક્ષતિઓના ધોરણે આપણે એને મિલકતની સીલ કરી. આગળ શું કાર્યવાહી કરવામાં? આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકતની સીલ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરી.